આજે ધોરણ 7માં આપણે સંસ્કૃત ભણીશું, એમાં આપણે બીજો કાવ્ય છે મેઘો વર્ષતી. મેઘો વર્ષતી એટલે કે મેઘા વર્ષે છે, વરસાદ વરસે છે, વરસાદ વરસે છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે ખેડૂતો અને કેવું ખુશીનો વાતાવરણ છે, ખેડૂતોમાં ખુશીનો આનંદનો એક પ્રસંગ આવી ગયો છે કે વરસે, મેઘા વરસે છે, વરસાદ વરસે છે એટલે ખેડૂતો ખેતી કરે છે, તો ખેતી કરે એટલે વરસાદની જે ઋતુમાં જે ખેતી જે થાય છે એ ખેતીમાં પાક ઉગે છે, વરસાદ વરસે એટલે એનો સારો પાક ત્યારે થાય છે. અહીંયા જોઈએ આપણે મેઘો વર્ષતી. મેઘો વર્ષતી પ્રવહતિ નીરમ દૃશ્યતિ કૃષકમ ગચ્છતિ કોષ્ઠમ. મેઘો વર્ષતી એટલે કે જે વરસાદ વરસે છે, વરસતી અહીંયા શબ્દ લખ્યો છે, વરસતી એટલે વરસે છે. પ્રવહતિ નીરમ, પ્રવહતિ નીરમ એટલે પાણી વહે છે, શબ્દાર્થ પણ લખેલું છે કે પ્રવહતિ એટલે વહે છે. પછી છે દૃશ્યતિ કૃષક, ખેડૂત સંતુષ્ટ થાય છે. દૃશ્યતિ કૃષક એટલે ખેડૂત સંતુષ્ટ થાય છે, અહીંયા લખ્યું છે દૃશ્યતિ સંતુષ્ટ થાય છે, કૃષક એટલે ખેડૂત. ગચ્છતિ ગોષ્ઠ, પશુઓ વાડામાં જાય છે. ગચ્છતિ ગોષ્ઠ, ગોષ્ઠ એટલે પશુઓનો વાડ, શબ્દાર્થ અહીંયા છે ગોષ્ઠ એટલે પશુઓનો વાડ, પશુઓ વાડામાં જાય છે. ગચ્છતિ એટલે જવું. નયતિ ચ વૃષભો, ખેડૂતો જોવે છે. હલમ અપી વહતી એટલે કે ખેડૂતો ત્યાં બળદને લઈને જાય છે, અને હલમ અપી વહતી ત્યાં હળને ચલાવે છે. કર્ષતિ ક્ષેત્ર, કર્ષતિ ક્ષેત્ર ખેડે છે, જે ખેડૂત, કર્ષતિ એટલે ખેડવું, જે ખેડૂત ખેતર ખેડે છે એ કર્ષતિ ક્ષેત્ર, જે ક્ષેત્ર એટલે જગ્યા, ખેતર, જે ખેતર છે એને ખેડે છે. વપતિ છે બીજમ, બીજ વાવે છે. વપતિ એટલે વાવ, ક્ષેત્ર એટલે ખેતર, વપતિ એટલે વાવ. રોહતિ શસ્ય, ધાન્ય ઉગે છે. શસ્ય એટલે ધાન્ય, રોહતિ એટલે ઉગે છે. રોહતિ શસ્ય, ધાન્ય ઉગે છે. ફલતિ પ્રકામ, ફળ પુષ્કળ પ્રકારમાં, પ્રકામ એટલે કે પુષ્કળ, પ્રકામ એટલે પુષ્કળ, પુષ્કળ ફળ ઉગે છે, ફળ ઉગે છે. ભવતિ સમૃદ્ધિ, ખૂબ જ વિશાળ, સમૃદ્ધિ એટલે વિશાળ પ્રમાણમાં ઉગે છે. મનુકુલ વૃદ્ધિ, મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે. ફરીથી જોઈ લઈએ એક વખત, મેઘો વર્ષતી, વરસાદ વરસે છે, પ્રવહતિ નીરમ, પાણી વહે છે, તુષ્યતિ કૃષક, ખેડૂત સંતુષ્ટ થાય છે, ગચ્છતિ ગોષ્ઠમ, પશુઓ વાડામાં જાય છે, નયતિ ચ વૃષભ, બળદોને લઈને જાય છે, હલમ અપી વહતી, ખેતર ખેડે, હળ ચલાવે છે, કર્ષતિ ક્ષેત્ર, ખેતર ખેડે છે, વપતિ ચ બીજમ, બીજ વાવે છે, રોહતિ શસ્યમ, ધાન્ય ઉગે છે, અનાજ ઉગે છે, ફલતિ પ્રકામમ, પુષ્કળ ફળ મળે છે, ભવતિ સમૃદ્ધમ, સમૃદ્ધ થાય છે. મનુકુલ વૃદ્ધિ, આ મનુષ્ય કુળની વૃદ્ધિ છે. આના જે કાવ્ય કવિ છે એ મહાબળેશ્વર ભટ્ટ છે, એમને આ મેઘો વર્ષતી, વરસાદ વરસે છે, મેઘ વરસે છે આ કાવ્ય પંક્તિની રચના કરી છે. ફરીથી એક વખત બધાનું ભાષાંતર કરી દઉં. વરસાદ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, પશુઓ વાડામાં જાય છે, બળદો જાય છે, હળમ અપી વહતી એટલે હળ ખેંચે છે, ખેડૂત ખેતર ખેડે છે,
છે, ધાન્ય ઉગે છે, પુષ્કળ પ્રમાણમાં ફળ ઉગે છે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, આ મનુષ્ય કુળની વૃદ્ધિ છે। હવે જે નીચે શબ્દાર્થ જે છે એ શબ્દાર્થ અહીંયા સમજી લઈએ। વર્ષતિ વર્ષે છે, પ્રવહતી વહે છે, પુષ્યતિ સંતુષ્ટ થાય છે, કૃષક ખેડૂત, પોષણ પશુઓનો વાળો, કૃષક બળદ વર્ષતિ ખેડે છે, ક્ષેત્રમ ખેતર વહતિ વાવે છે, રોહતિ ઉગે છે, શસ્ય ધાન્ય રકામ પુષ્કળ। બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આ થયું શબ્દાર્થ, ફરીથી એક વખત ભાષાંતર એક એક વખત જોઈ લઈશું। મેઘો વર્ષતિ, પહેલું જે છે મેઘો વર્ષતિ, તો વરસાદ વરસે છે। પ્રવહતિ નીરમ, ખેડૂત સંતુષ્ટ થાય છે। તુષ્યતિ કૃષક, સોરી પ્રવહતિ નીરમ પાણી વહે છે, તુષ્યતિ કૃષક ખેડૂત સંતુષ્ટ થાય છે, ગચ્છતિ ગોષ્ઠમ પશુઓ વાડામાં જાય છે, નયતિ ચ વૃષભમ બળદ હળ ખેંચે છે, હલમપી વહતિ હળ ખેંચે છે, ખેતર ખેડે છે, બીજ વાવે છે, ધાન્ય ઉગે છે, પુષ્કળ ફળ મળે છે અને સમૃદ્ધિ થાય છે, આ મનુષ્ય કુળનું વૃદ્ધિ છે। પાછળ સ્વાધ્યાય જોઈ લઈશું। સ્વાધ્યાયમાં જે પ્રશ્ન એક છે, એ પ્રશ્ન એકમાં જે શબ્દ છે એ શબ્દ તમારે ઉચ્ચારણ કરવાના છે, બોલવાના છે, બોલી અને લખવાના છે। પ્રશ્ન આવે છે બે, તો નીચેના પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં આપો। સંસ્કૃતમાં જવાબ આપવાના છે, પ્રશ્ન સંસ્કૃતમાં જ છે અને એના જવાબ પણ શેમાં આપવાના છે, સંસ્કૃતમાં। તો પહેલો પ્રશ્ન છે, મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ, મેઘ વર્ષે છે, વરસાદ વરસે છે ત્યારે શું વહે છે, પ્રવહતિ એટલે વહેવું, તો જવાબ શું આવશે, મેઘો વર્ષતિ તદા નીરમ પ્રવહતિ, નીરમ પ્રવહતિ। બીજું છે, કહ ગોષ્ઠમ ગચ્છતિ, તો કોણ વાડામાં જાય છે, તો શું આવશે, પશુઓ વાડામાં જાય છે, તો શું આવશે, પશુઓ વાડામાં જાય છે, તો વૃષભ ગોષ્ઠમ ગચ્છતિ। કૃષિક કિમ વપતિ, તો કૃષિક ક્ષેત્રમ વપતિ, ખેતર ખેડે છે, કૃષિક શું કરે છે, તો ખેડૂત શું કરે છે, તો કૃષિક કિમ વપતિ, ખેડૂત શું કરે છે, તો ખેડૂત ખેતર ખેડે છે, કૃષિક ક્ષેત્રમ વપતિ। પછી નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને અહીં લખવાના છે, તો અહીંયા પહેલું આવશે વર્ષતિ પ્રવહતિ। પછી આગળ કાવ્યમાં આપણે જોઈએ, તો કાવ્યમાં આપણે એવી રીતના વર્ષતિ પ્રવહતિ એવી રીતના આપણે અલગ અલગ શબ્દ શોધવાના છે, તો તુષ્યતિ આવશે, ગચ્છતિ, નયતિ, વ્યહતિ, કર્ષતિ, વપતિ, રોહતિ, ફલતિ અને ભવતિ, આટલા શબ્દો પાછળ પ્રશ્ન નંબર 3માં લખવાના છે। બરાબર છે। હવે પ્રશ્ન નંબર 4 છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, મેઘો વર્ષતિથી લઈને ગચ્છતિ ગોષ્ઠમ સુધી। બીજી કાવ્ય પંક્તિ છે, રોહતિ શસ્યમ, તો રોહતિ શસ્યમથી મનુકુલ વૃદ્ધિ, એટલે બંને ફકરાની જે પંક્તિઓ છે ત્યાં સુધી આખી કાવ્ય પંક્તિ લખવાની છે। પછી બીજું પ્રશ્ન નંબર 5, તો કાવ્યનું અવભવ તથા શુદ્ધ ઉચ્ચારણ સાથે ગાન કરવાનું છે, એટલે એમાં તમારે કંઈ કરવાનું રહેશે નહીં। હવે પ્રશ્ન નંબર 6 છે, એ 6માં કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતા 4 વાક્યોનું શુદ્ધ લેખન કરો, તો 4 વાક્ય હું અહીંયા જે બોલું છું એ તમારે સાંભળવાના છે અને લખવાના છે, એ રીતે અહીંયા જે વાક્ય બોલું છું એ તમે શાંતિથી સાંભળી અને લખજો। તો પહેલું વાક્ય આવે છે, તુષ્યતિ કૃષક,
पहलो वाक्य शू छे कृष्यति कृषक। बीजो वाक्य आवशे हलमपि वहति। बीजो वाक्य शू थशे हलमपि वहति। त्रीजो वाक्य थशे फलति प्रकामम। फलति प्रकामम। चौथो वाक्य आवशे वपति च बीज। वपति च बीज। आ चार वाक्य सांभळी अने लखवाना छे। हवे आपणे आनुं भाषांतर जोई लईए। भाषांतर तमारे पहेला सौथी पहेला तमारे भाषांतर लखवानुं छे नोटबुकमां, पछी एनो शब्दार्थ, शब्दार्थ पछी એનું સ્વાધ્યાય, સ્વાધ્યાય તમારે છેલ્લે લખવાનું છે। એટલે પહેલા ભાષાંતર લખવાનું, પછી શબ્દાર્થ લખજો અને પછી સ્વાધ્યાય કરજો। તો ભાષાંતર અહીંયા આપણે કરીએ છીએ મેઘો વર્ષતિ વરસાદ વરસે છે। મેઘો વર્ષતિ વરસાદ વરસે છે। अभ्यास भवती समृद्धि।
विद्यार्थी मित्रों आ આપણે થયું ભાષાંતર। હવે પછી ભાષાંતર પછી શબ્દાર્થ લખો પછી એનું સ્વાધ્યાય લખો બરાબર છે। સ્વાધ્યાય પતી જાય એટલે સ્વાપોથીમાં જો સ્વાપોથી જોઈ લેજો। સ્વાપોથીમાં પાઠ નંબર 2 કાઢજો। પહેલા આપણે સ્વાપોથીમાં આપણે જોઈ લઈએ કે ચિત્રપદાની 1 થી 3 નો જે છે ચિત્રો દર્શાવતા શબ્દો 1 થી 3 જોવાના છે। એ તમારે અહીંયા જોઈ લો કે અહીંયા ચિત્રો આપેલા છે એના વિકલ્પો જે છે એ વિકલ્પો તમારે શોધી અને લખી દેવાના છે સામે બોક્સમાં। ધારો કે પહેલો વિકલ્પ છે આ સાનું ચિત્ર છે તો અહીંયા જે ચિત્ર આપેલું છે पहलू जो चित्र है ये चित्र सानू है तो अहीं विकल्प आपे छे चषक आसंदह आसनम अने पर्यटक। तो अहीं शू आवशे आ छे खुर्शी तो खुर्शी ने शू कहे छे आसंदह। तो अहीं शू आवशे बी विकल्प आवशे। एवी ज रीते बधा अहीं चित्रों आपे छे चित्र परथी तमारे एना विकल्प शोधीने सामे बॉक्स में ए बी एवी रीते लखवाना छे। पाछळ पण एज प्रमाणे छे के विकल्पों तमारे ए प्रमाणे लखवाना रहेशे। पछी प्रश्न नंबर 2 छे तो प्रश्न नंबर 2 मां चित्रों जुओ अने दरेक चित्र नी नीचे खाली जग्या आपेलुं छे तेमां संस्कृत नाम लखवानुं छे। आपणे चोपड़ीमांथी नाम अने एनुं गुजराती जोई लीधुं के पत्रभार तो पेपर वेट अथवा तो वजन पेपर उपर मूकवानुं वजन। समीकरण समीकरण एटले इस्त्री। एवी रीते आपणे अलग अलग शब्दोनुं आपणे गुजराती एनुं अर्थ जोई लीधुं ए ज प्रमाणे अहींया एना संस्कृतमां नाम लखवाना रहेशे। पछी छे अहींया पाछळ पण ए ज प्रमाणे छे। पछी अहीं नीचे एक छे के चित्रोमां उपरना जे चित्रो छे एमांथी चार गृहउपयोगी वस्तुओना संस्कृत नाम लखवाना छे। एटले के तमारा जे ઘરમાં ઉપયોગ થતી હોય ને વસ્તુ એના અહીંયા નામ લખવાના છે એ ખાલી જગ્યા અહીંયા આપે છે અને એની સામે એનું ગુજરાતી અર્થ લખવાનો છે બરાબર। તો અહીંયા જે આપણે ચિત્રો છે એ ચિત્રો તમારે જોઈ લેવાના। તો ચિત્રોમાં પહેલું આપણે શું ઉપયોગ આવશે કે સમીકરણ ઇસ્ત્રી ઇસ્ત્રી આપણા ઉપયોગમાં ઘરના ઉપયોગમાં આવે છે। પછી આવે છે साबु फेनकम फेनकम एटले साबु साबु पण आपणा उपयोगमां आवे छे। पछी आवे छे व्यंजनम व्यंजनम एटले पंखो अने पछी शुं आवे छे कास्को कास्को अहींया आगळ आपेलो छे ए जोईने अहींया नाम लखी देवाना छे। पछी प्रश्न नंबर 3 छे। પ્રશ્ન નંબર 3 માં શું છે કે સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાં શોધીને લખવાના રહેશે। અહીંયા સંસ્કૃત શબ્દ આપેલું છે પહેલો શબ્દ આપણે જોઈએ કે કટક કટક એટલે કાતર કે સાદડી તો શું આવશે કાતર। તો સાદડી ઉપર ચેકો મારી અને સામે અહીંયા જવાબ લખવાનો છે કાતર। એવી રીતે બધા શબ્દોનો જવાબ અહીંયા સામે લખી દેવાનો છે। હવે આપણે જોઈએ છે બીજો બીજું કાવ્ય મેઘો વર્ષતી। મેઘો વર્ષતીમાં પણ પહેલા વિકલ્પો જે છે એ વિકલ્પો આપણે જોવાના। પ્રશ્ન નંબર આપણે જોઈ લઈએ પહેલો કૃષિક બીજમ પુત્ર વપતિ તો પહેલો વિકલ્પ આવશે કૃષિક ક્ષેત્રમ બીજમ વપતિ। ખેડૂત બીજ ક્યાં વાવે છે તો ખેડૂત ખેતરમાં બીજ વાવે છે। ક્ષેત્રમ એટલે ખેતર ખેતરમાં બીજ વાવે છે। પછી બીજો પ્રશ્ન છે કૃષિક હલમ પુત્ર નયતિ ખેડૂત હળ ક્યાં ખેંચે છે તો શું આવશે ક્ષેત્રમ નયતિ ખેતરમાં હળ ચલાવે છે અથવા તો હળ ખેંચે છે। કૃષિક બીજમ કદા વપતિ બીજ ક્યારે વાવે છે તો જવાબ શું આવે છે કે યદા સ હલમપી વહતિ તદા જ્યારે હળ ચલાવે છે ત્યારે બીજ વાવે છે। બીજ ક્યારે વવાય કે જ્યારે હળ ચલાય અને એ બીજ વાવવા માટેની જગ્યા થાય ત્યારે જ બીજ અંદર
રોપવામાં આવે છે. પછી છે શસ્ય કદા પ્રકામમ ફલતી, ધાન્ય ક્યારે ઉગે છે, તો યદા શસ્યમ રોહતી તદા, જ્યારે ધાન્ય નાખે છે ત્યારે તે ઉગે છે. બીજ જ્યારે નાખવામાં આવે ત્યારે એની ઉપર વરસાદનું પાણી પડે તો ધીમે ધીમે એમાંથી ધાન્ય ઉગશે. કહમ ક્ષેત્રમ બીજમ વપતી, કોણ ખેતરમાં બીજ વાવે છે, તો કૃષિક ક્ષેત્રમ બીજમ વપતી. પછી છે મેઘો વર્ષતી પદ્યમાં કઈ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે, તો વર્ષા ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી આવે છે વરસાદ વરસવાથી કોણ સંતુષ્ટ થાય છે, તો શું આવશે, વરસાદ વરસવાથી ખેડૂત સંતુષ્ટ થાય છે. ધાન્ય ઉગવાથી અને પુષ્કળ પાકથી શું થાય છે, તો ધાન્ય ઉગવાથી સંપત્તિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે. શસ્યમનો સમાનાર્થી શબ્દ શોધો, તો શસ્યમ એટલે ધાન્ય. ધાન્ય શસ્યમનો સમાનાર્થી શબ્દ શું થશે, ધાન્ય. પ્રકામમ એટલે શું, તો પ્રકામમ એટલે કે પુષ્કળ, પુષ્કર ને પુષ્કળ બી વિકલ્પ આવશે. પછી અહીંયા ગુજરાતી શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે તેના અર્થ ગુજરાતી અર્થ લખવાના છે. તો પ્રવહતી પહેલો શું આવે છે, પ્રવહતી તો વહે છે. બીજું છે વર્ષતી, ખેડે છે. સમૃદ્ધિ, સમૃદ્ધિ પામે છે. ગોષ્ઠતિ, પશુઓનો વાડો. પ્રકામમ, પુષ્કળ. મનુષ્ય, મનુકુલ વૃદ્ધિ, તો મનુષ્ય કુળની વૃદ્ધિ. મનુષ્ય જાતિની વૃદ્ધિ લખો અથવા તો મનુષ્ય કુળની વૃદ્ધિ. હવે અહીંયા પ્રશ્ન નંબર 3 જે છે, પ્રશ્ન નંબર 3માં ખાલી જગ્યા તમારે કરવાની છે. એ ખાલી જગ્યા અહીંયા સામે વિકલ્પ આપેલા છે, વિકલ્પમાંથી તમારે જોડીને ખાલી જગ્યા પૂરવાની છે. પછી છે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણેના વિકલ્પો કાવ્યમાંથી શોધીને ખાલી જગ્યા લખવાની છે. તો અહીંયા ખાલી જગ્યામાં વર્ષતી પ્રવાહ હતી, તો હલમપી રોહતી એવી રીતે શબ્દ શોધીને કાવ્યમાંથી લખવાના છે. પછી છે સંસ્કૃત શબ્દના સાચા અર્થ, પ્રશ્ન નંબર 5 જોવો. સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે, સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના રહેશે. જે વિકલ્પો અહીંયા આપેલા છે, અહીંયા વિકલ્પો આગળ જોયું, આગળના પાઠમાં આપણે જોયું એ પ્રમાણે કે મેઘ, તો મેઘ એટલે વાદળ. અહીંયા બે વિકલ્પ છે, વાદળ અને જળ. તો શું આવે છે, વાદળ. વાદળ છે એટલે અહીંયા સામે વાદળ લખવાનું અને જળ ઉપર ચેકો મારી દેવાનો. પછી છે કૃષિક, કૃષિક એટલે કરસન અથવા તો ખેડૂત. તો જવાબ આવે છે ખેડૂત, સામે અહીંયા લખવાનું ખેડૂત, ત્યારે કરસન ઉપર ચેકો મારી દેવાનો. એ જ પ્રકારે અહીંયા બીજા શબ્દો લખવાના છે. પછી પ્રશ્ન નંબર 6 આવે છે, 6માં આવે છે સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દો લખવાના રહેશે. અહીંયા વિકલ્પો આપેલા છે, વિકલ્પોમાંથી તમારે શોધીને લખવાના છે. તો પહેલામાં આવે છે મેઘહ, તો મેઘહમાં શું આવશે, જલદહ. જલદહ મેઘહનો સમાનાર્થી શબ્દ થાય છે. નીરવ, તો નીરવ એટલે પાણી, અને સામે એનો સમાનાર્થી શબ્દ શું થશે, જલ. જલમ એટલે પણ પાણી. પછી કૃષિક, કૃષિક અને એની સામે ક્ષેત્રક. શસ્યમ ધાન્યમ, શસ્યમ એટલે પણ અનાજ અને ધાન્યમ એટલે પણ અનાજ. પછી પ્રશ્ન નંબર 7માં પ્રશ્નના વિકલ્પો, પ્રશ્નના ઉત્તર છે એ સંસ્કૃત શબ્દમાં લખવાના છે, સંસ્કૃત વાક્યમાં. તો પહેલો જે છે મેઘો વર્ષતી તથા કિમ પ્રવહતી, તો એનો જવાબ આવશે મેઘો વર્ષતી તથા નીરવ પ્રવહતી, જેમ આપણે સ્વાધ્યાયમાં જોયું પ્રશ્ન નંબર 1. એવી જ રીતે અહીંયા જવાબો લખવાના રહેશે. પછી બીજું છે કહ ગોષ્ઠમ ગચ્છતી, તો વૃષભ ક્ષેત્રમ ગોષ્ઠમ ગચ્છતી. કોણ
જાય છે કૃષક ક્ષેત્રમ પુષ્ટમ ગચ્છતિ કૃષિક કિમ વપતિ ખેડૂત શું વાવે છે તો કૃષિક બીજમ વપતિ હવે પાના નંબર 16 કાઢો પાના નંબર 16 પણ જો પ્રશ્ન નંબર 8 જે છે શ્લોકોનું અનુવાદ છે જેમ આપણે અહીંયા કર્યું જે રીતે શ્લોકો અનુવાદ કર્યો આપણે એ જ પ્રમાણે અહીંયા છે મેઘો વર્ષતિ પ્રવતિ નીરવ તુષ્યતિ કૃષિક ગચ્છતિ ગોષ્ઠવ તો અહીંયા શું આવશે વાદ વાદળ વરસે છે જળ વહે છે ખેડૂત પશુઓના વાડામાં જાય છે જેમ આપણે અહીંયા લખ્યું વરસાદ વરસે છે તો વાદળ વરસે છે પાણી વહે છે ખેડૂતો વાડા ખેડૂતો પશુઓના વાડામાં જાય છે પછી નયાતિ ચ વૃષભમ ફલમ અભિ વહતિ કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ તે ફળને લઈને ખેતરમાં જાય છે તે જઈને બીજ વાવે છે પછી છે નીચેના અંતરાનું પૂર્તિ કરવું એટલે કે જે કાવ્ય પંક્તિ જે છે આપણી એ કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે જેમ ચોપડીના સ્વાધ્યાયમાં આપી છે એ જ પ્રમાણે મેઘો વર્ષતિથી કોષ્ટમ સુધી પછી બીજી છે રોહતિ શસ્યમથી મનુકુલ વૃદ્ધિ સુધી આવશે હવે નીચે પ્રશ્નના જવાબ ગુજરાતી વાક્યમાં લખવાના રહેશે ગુજરાતી વાક્યમાં છે એટલે આપણે ગુજરાતી જે ભાષાંતર કર્યું એ જ પ્રમાણે અહીંયા એના ગુજરાતી સવાલના જવાબ લખવાના છે તો પહેલું આવે છે પાણી ક્યારે વહેવા લાગે છે તો પાણી ક્યારે વહે છે તો જ્યારે વાદળ વરસે છે ત્યારે પાણી વહેવા લાગે છે તો ખેડૂત ક્યારે બીજો પ્રશ્ન છે કે ખેડૂત ક્યારે વાવણી કરે છે તેનો જવાબ આવે છે કે જ્યારે તે બળદે બળદ વડે હળથી ખેતર ખેડે છે ત્યારે ખેડૂત વાવણી કરે છે ત્રીજો પ્રશ્ન છે કે ખુશ થયેલો ખેડૂત ક્યારે પશુઓના વાડામાં જાય છે તો જવાબ શું આવે છે કે વરસાદ પડવાથી ખેડૂત ખુશ થઈને પશુઓના વાડામાં જાય છે ચોથો પ્રશ્ન છે કે ખેડૂત ક્યારે બીજ રોપાણ કરે છે બીજ રોપાણ ક્યારે કરે છે તો ખેડૂત ખેતરમાં બીજ રોપાણ કરે છે ખેડૂત ખેતરમાં શું લઈ જાય છે તો જવાબ શું આવે છે કે ખેડૂત ખેતરમાં હળને ધાન્યના બીજ લઈને જાય છે કે જ્યારે ખેતર ખેડવા જાય ત્યારે એની સાથે શું લઈને જાય છે કે હળ અને બીજ બંને લઈને જાય છે છઠ્ઠો પ્રશ્ન છે કે દેશ સેનાથી સમૃદ્ધિ થાય છે તો દેશની સમૃદ્ધિ છે એ સેનાથી થાય છે તો કે ખેડૂતો વડે અનાજ વાવવાથી અનાજ વાવવામાં આવે અને વરસાદના લીધે અનાજ પાકે એનો પાક સારો થાય ત્યારે દેશની સમૃદ્ધિ થાય છે પછી સાતમો પ્રશ્ન છે કે જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો શું થાય કે છે કે વરસાદ જો વિપુલ પ્રમાણમાં આવે વધારે આવી જાય તો શું થાય તો કે વિપુલ પ્રમાણમાં વરસાદ આવે તો લોકો અન્ય પ્રાણી માટે જે આપત્તિઓ પડે છે એ દૂર થાય છે તો હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પાઠ આપણે બીજા લેક્ચર